Good morning, all of you. Today we start a new chapter and new unit, that is semiconductor physics. The semiconductor physics, the moreover, semiconductor means what? કે જે ઇન્સ્યુલેટર પણ ના હોય કન્ડક્ટર પણ ના હોય એની વચ્ચેની સ્ટેટને આપણે કહીએ છીએ સેમી કન્ડક્ટર. ધેટ મીન્સ સેમી, સેમી મીન્સ ઇન્ટરમીડિયેટ, સેમી એટલે હાફ. તો સેમી કન્ડક્ટર, કે કન્ડક્ટર પણ ના હોય અને ઇન્સ્યુલેટર પણ ના હોય તો સેમી કન્ડક્ટર, બરાબર. તો એને આપણે કહીએ છીએ સેમી કન્ડક્ટર. તો ગુજરાતીમાં આપણે અર્ધવાહક કહીએ છીએ, વાહક પણ નહીં અને અવાહક પણ નહીં, તો અર્ધવાહક. તો અર્ધવાહકનું આપણે ફિઝિક્સ સ્ટડી કરવાનું છે. બહુ જ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ડિવાઇસ હશે તો એ સેમી કન્ડક્ટર મટીરિયલનું બનેલું જ હોય છે મોટા ભાગે. તો સિલિકોન હતું તો જર્મિનિયમ હતું તો કાર્બન, તો મોટા ભાગે આપણે સિલિકોન જર્મિનિયમનો યુઝ કરીએ છીએ તો એનું બનેલું હોય છે. તો કઈ રીતે બને છે, શું છે, ડાયોડ, ટ્રાયોડ, ટ્રાન્ઝિસ્ટર, પેન્ટોડ વગેરે જોવાના છે. તો કઈ રીતે વર્કિંગ કરે છે, ડાયોડના અલગ અલગ ટાઈપ્સ જોવાના છે. તો સ્ટડી કરીએ, આગળ સમજીએ, ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈએ. We are using many simple electronic applications in our daily life, such as mobile, TV, radio, etc. પરંતુ આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક કમ્પ્લાયન્સીસ, એપ્લાયન્સીસ અથવા તો એપ્લિકેશન્સ જોઈએ છીએ, જેમ કે મોબાઈલ છે, ટીવી છે, રેડિયો છે વગેરે. બધા ઘણા બધા ટૂંક બચ્ચે આપણે એના વડે જ ઘેરાયેલા છીએ એમ સમજીએ. ઓલ ધીસ ઇક્વિપમેન્ટ યુઝ ટુ ટાઈપ ઓફ કોમ્પોનન્ટ, ધેટ ઇઝ પેસિવ એન્ડ એક્ટિવ કોમ્પોનન્ટ. તો પેસિવ કોમ્પોનન્ટ અને એક્ટિવ કોમ્પોનન્ટ, પેસિવ એન્ડ એક્ટિવ કોમ્પોનન્ટ, બે ટાઈપના કોમ્પોનન્ટનો જનરલી ડિવાઇડ થાય છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેસિવ કોમ્પોનન્ટ કેને કહેવાય, એક્ટિવ કોમ્પોનન્ટ કેને કહેવાય, તો એની ડેફિનેશન પણ સમજવાની છે. તો સમજીએ, રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર, ટ્રાન્સફોર્મર એક્સેટ્રાસ આર ધ પેસિવ કોમ્પોનન્ટ. બરાબર. આ પેસિવ કોમ્પોનન્ટ છે, નામ આપ્યા છે, રજિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર એન્ડ ટ્રાન્સફોર્મર. એક્ઝામ્પલ પૂછી શકે તો એ બધા પેસિવ કોમ્પોનન્ટના એક્ઝામ્પલ છે. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એક્સેટ્રા સાથે એક્ટિવ કોમ્પોનન્ટ. બરાબર. એક્ટિવ કોમ્પોનન્ટમાં ડાયોડ આવશે, ટ્રાન્ઝિસ્ટર આવશે, ટ્રાયોડ આવશે, પેન્ટોડ આવશે, બધા એક્ટિવ કોમ્પોનન્ટ છે. તો મોડર્ન ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કન્ટેન્સ મેન્યુ પેસિવ એન્ડ એક્ટિવ કોમ્પોનન્ટ ઓન અ સિંગલ ચિપ નોન એઝ ઇન્ટિગ્રેટેડ આઈસી. તો એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ હશે, આઈસી, આપણે ટૂંકમાં આઈસી કહીએ છીએ. તો એક આઈસી ઉપર ઘણા બધા એક્ટિવ અને પેસિવ કોમ્પોનન્ટનું લગાવેલા હોય છે તો એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ. તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ, તો એક્ટિવ કોમ્પોનન્ટ આર મેડ ફ્રોમ અ સ્પેશિયલ મટીરિયલ નોન એઝ સેમી કન્ડક્ટર બાય ઇટ્સ પ્રોપર્ટીઝ. પરંતુ એક્ટિવ કોમ્પોનન્ટ છે એ ઘણા અલગ સ્પેશિયલ મટીરિયલમાં બનેલા હોય છે, જેને આપણે સેમી કન્ડક્ટર મટીરિયલ કહીએ છીએ. એની સ્પેશિયલ પ્રોપર્ટી છે, પરંતુ એ એક્ટિવ કોમ્પોનન્ટ છે. હવે પેસિવ અને એક્ટિવ કોમ્પોનન્ટ કેને કહેવાય, તો એની વાત કરીએ ટૂંકમાં, તો પેસિવ કોમ્પોનન્ટ એટલે એવા કોમ્પોનન્ટ કે જે વર્કિંગ કરવા માટે કોઈ બહારથી પાવર સપ્લાયની જરૂર ન પડે અને એ કોઈ પણ પ્રકારનો ગેઇન કરતા નથી. જેવું સિગ્નલ આવે છે એના પર એ સિગ્નલ ઉપર પ્રોસેસ કરીને બહાર જવા દે છે, ટૂંકમાં ગેઇન કરતું નથી અથવા તો એમ્પ્લિફિકેશન કરતું નથી, એને આપણે પેસિવ કોમ્પોનન્ટ કહીએ છીએ. અને જે કોમ્પોનન્ટ એ સિગ્નલ, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ આવે છે એના ઉપર પ્રોસેસ કરે, એને ગેઇન કરે અથવા તો એનું એમ્પ્લિફિકેશન કરતા હોય, તો એ ટાઈપના કોમ્પોનન્ટને એક્ટિવ કોમ્પોનન્ટ કહીએ છીએ. તો ખાસ બંનેની ડેફિનેશન સમજો, યાદ રાખજો. આગળ જોઈએ સેમી કન્ડક્ટર મટીરિયલ. તો અલગ અલગ મટીરિયલ, સેમી કન્ડક્ટર મટીરિયલના નામ અને એની પ્રોપર્ટી કેવી છે એ સમજીએ. એઝ ફાર એઝ ઇલેક્ટ્રિસિટી ઇઝ કન્સર્ન્ડ, ધ મટીરિયલ આર ક્લાસિફાઈડ ઇન ટુ થ્રી કેટેગરીઝ, લાઈક કન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમી કન્ડક્ટર અકોર્ડિંગ ટુ ધેર ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી. તો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિસિટીનો આપણો કન્સેપ્ટ જોઈએ છીએ, તો ઇલેક્ટ્રિસિટીના કન્સેપ્ટ પ્રમાણે એના ત્રણ કેટેગરીમાં ડિવાઈડ થયેલા છે, કન્ડક્ટર, ઇન્સ્યુલેટર એન્ડ સેમી કન્ડક્ટર. તો એની ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટીના આધારે ત્રણ પાર્ટ પડે છે. તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ કન્ડક્ટર ઇઝ વેરી સ્મોલ. પરંતુ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઇઝ વેરી સ્મોલ, એને ઉલટું, કન્ડક્ટિવિટી વેરી હાઈ, બરાબર. રેઝિસ્ટિવિટી એટલે અવાહકતા, એટલે કે અવરોધકતા. તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટર મટીરિયલ હશે તો એ ઇલેક્ટ્રિસિટીનું શું કરે છે, ઓછું રોકાણ કરે છે. મતલબ કે એમાંથી ઇલેક્ટ્રિસિટી રોકાણ ઓછું કરે છે તો પાસ ઝડપથી થવા દે. મતલબ કે કન્ડક્ટર મટીરિયલ હોય, વાહક મટીરિયલ હશે, એમાંથી ઇલેક્ટ્રિસિટી ઝડપથી પાસ થાય છે, તો એની ઝડપથી પાસ થાય છે, મતલબ કે રેઝિસ્ટિવિટી ઓછી છે. તો એ જ વસ્તુ આપણે રોડ માટે વિચારી શકીએ, જેમ કે સારો રોડ હશે, બરાબર, તો એ સારા રોડ માટે એનો ખરાબ રસ્તો હોવાની શક્યતા કેવી છે, ઓછી છે.
તો એને આપણે સારો રોડ કહીએ છીએ, કંડક્ટર કહીએ છીએ. તો સારો રોડ કેને કહેવાય કે જેમાં ખરાબ બમ્પ કે ખાડા કે વગેરે ઓછો હોય ને, તેમાંથી જે પણ ઇલેક્ટ્રોન આવશે ઝડપથી પાસ થશે. પર તેને રોકાણ એટલે કે વચ્ચેની જે એની સ્પીડ ઘટવાનું છે એ ઓછું હશે. પર તો એટલે કંડક્ટરને એ જ રીતે આપણે કહી શકીએ કે કંડક્ટરમાં ઇલેક્ટ્રોન વહન ઝડપથી થશે, ઇઝીલી થશે અને એની અવરોધકતા ઓછી હશે. એક્ઝામ્પલ આપી જોઈએ કે રેઝિસ્ટિવિટી ઓફ સિલ્વર તો કેટલી છે, તો 1.6 × 10⁻⁸ ઓહ્મ × મીટર. બરાબર, 10⁻⁸ ઓહ્મ × મીટર એટલે બહુ જ ઊંચી કહેવાય. જ્યારે તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ ઇન્સ્યુલેટર ઇઝ વેરી હાઈ. બરાબર, ઇન્સ્યુલેટરની વાત કરે છે, અવાહક માટે રેઝિસ્ટિવિટી બહુ જ હાઈ હોય છે. તો એક એક્ઝામ્પલ લીધું છે ક્વાર્ટઝનું, બરાબર, તો ક્વાર્ટઝની કેટલી છે, 10⁻²૨ ઓહ્મ × મીટર. બરાબર, તમે સિલ્વર અને ક્વાર્ટઝની કમ્પેર કરાવી શકો છો. સિલ્વર માટે -8 છે, જ્યારે ક્વાર્ટઝ માટે 22 છે, 10⁻². બરાબર, તો બહુ જ હાઈ કહી શકીએ. બરાબર, તો રેઝિસ્ટિવિટી જેની હાઈ હશે એ એનો અવરોધ વધારે હશે અને એની વાહકતા ઓછી હશે. બરાબર, સોરી, વાહકતા વધારે, સોરી, વાહકતા ઓછી. તો રેઝિસ્ટિવિટી ક્વાર્ટઝની વધારે છે તો એની વાહકતા પણ ઓછી છે. બરાબર, તો રેઝિસ્ટિવિટી જેમ વધારે એમ વાહકતા ઓછી, રેઝિસ્ટિવિટી ઓછી એમ વાહકતા વધારે. અ સેમી કન્ડક્ટર ઇઝ સોલિડ મટીરિયલ હુઝ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઇઝ હાયર ધેન ધેટ ઓફ ધ કન્ડક્ટર બટ લોઅર ધેન ધેટ ઓફ ધ ઇન્સ્યુલેટર. તો ઇલેક્ટ્રિકલ સેમી કન્ડક્ટર મટીરિયલ માટે એની રેઝિસ્ટિવિટીની વાત કરીએ તો કન્ડક્ટરથી ઓછી છે. બરાબર, જ્યારે સોરી રેઝિસ્ટિવિટીની વાત કરીએ તો કન્ડક્ટરથી વધારે છે, જ્યારે ઇન્સ્યુલેટરથી ઓછી છે. તો ઇન્ટરમિડિયેટ રેઝિસ્ટિવિટી છે એવું કહી શકીએ. તો એક્ઝામ્પલ પણ છે, તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ સેમી કન્ડક્ટર લાઈઝ બિટવીન 10⁻²⁻ ઓહ્મ × મીટર. તો આની વચ્ચેની રેન્જમાં હોઈએ. આગળ જોઈએ, એઝ ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ અબાઉટ ધ રોંગ ટેમ્પરેચર ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી એન્ડ હેન્સ ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓફ કન્ડક્ટર ઇઝ ઇન્ક્રીઝ. તો કન્ડક્ટર માટે જેમ રૂમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ જેમ એની રેઝિસ્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, વાઇલ ધેટ ઓફ ધ સેમી કન્ડક્ટર ઇટ ડિક્રીઝ ઓવર અ પર્ટિક્યુલર રેન્જ ઓફ ટેમ્પરેચર. જ્યારે સેમી કન્ડક્ટર માટે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો તો એની રેઝિસ્ટિવિટીમાં ઘટાડો થાય છે. બરાબર, તો એ સેમી કન્ડક્ટર માટે, જ્યારે કન્ડક્ટર માટે ઉલટું છે, પણ પર્ટિક્યુલર રેન્જ પૂરતું જ છે. બરાબર, ટેમ્પરેચરની પર્ટિક્યુલર રેન્જ માટે છે. થર્ડ, સેમી કન્ડક્ટર એક્ઝિબિટ નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પોઈન્ટ કહી શકીએ કે સેમી કન્ડક્ટર છે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે. બરાબર, રેઝિસ્ટન્સનું નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે. આગળ જોઈએ, તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ સેમી કન્ડક્ટર કેન બી ઇન્ક્રીઝ ટુ અ લાર્જ એક્સટેન્ટ બાય એડિશન ઓફ સ્મોલ અમાઉન્ટ ઓફ સ્યુટેબલ ઇમ્પ્યુરિટી. હવે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જે સેમી કન્ડક્ટરની આપણે ઇન્ટરમિડિયેટ કહીએ છીએ, પણ એ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, હવે ખાસ ધ્યાન રાખજો, આગળ સુધી રેઝિસ્ટિવિટી આવ્યું, હવે શબ્દ બદલે છે કન્ડક્ટિવિટી, વાહકતા. બરાબર, તો રેઝિસ્ટિવિટીનું ટોટલી ઉલટું, કન્ડક્ટરની કન્ડક્ટિવિટી વધારે હશે જ્યારે રેઝિસ્ટિવિટી ઓછી હશે. એ જ રીતે ઇન્સ્યુલેટર માટે કન્ડક્ટિવિટી ઓછી હશે જ્યારે રેઝિસ્ટિવિટી વધારે હશે. જ્યારે સેમી કન્ડક્ટર માટે બંને ઇન્ટરમિડિયેટ હશે, વચ્ચેની પરિસ્થિતિ હશે. તો આ સેમી કન્ડક્ટર મટીરિયલ છે એમાં જો એની કન્ડક્ટિવિટીની વાત કરીએ તો સ્મોલ અમાઉન્ટમાં એમાં સ્યુટેબલ ઇમ્પ્યુરિટી ઉમેરીએ તો એની કન્ડક્ટિવિટી જે એકદમ વધી જાય છે, ઇન્ક્રીઝ લાર્જ એક્સટેન્ડ બાય એડિશન ઓફ સ્મોલ અમાઉન્ટ. બરાબર, તો થોડુંક પણ એડિશન કરો છો પીપીએમમાં પણ એમાં એડિશન કરો છો તો એની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જાય છે. તો કન્ડક્ટિવિટી કેન ઓલ્સો બી કંટ્રોલ બાય કંટ્રોલિંગ ધ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટીઝ એડેડ ટુ ઇટ. તો કન્ડક્ટિવિટી, વાહકતા પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એમાં જે ઇમ્પ્યુરિટી એડ કરી છે, પ્રોપર ઇમ્પ્યુરિટી એડ કરી અને એની વાહકતાને કંટ્રોલ કરાવી શકીએ છીએ. ધેર આર થ્રી એલિમેન્ટ વિચ આર ક્લાસિફાઈડ એઝ સેમી કન્ડક્ટર. બરાબર, તો સેમી કન્ડક્ટર એલિમેન્ટ તરીકે ત્રણ એલિમેન્ટ છે. બરાબર, ધે આર સિલિકોન, બરાબર, તો સિલિકોન 14, Si 28, જર્મેનિયમ 32, જર્મેનિયમ 73 એન્ડ ગ્રે. બરાબર, ગ્રે ટીન. બરાબર, તો ગ્રે ટીન, ટીનમાં સ્પેશિયલ એનો ટાઈપ છે 50Sn119. બરાબર, તો એ જ મટીરિયલ તમે સેમી કન્ડક્ટર તરીકે આ ત્રણ મટીરિયલ યુઝ કરીએ છીએ, એમાં પણ ખાસ તો આપણે સિલિકોન યુઝ કરીએ છીએ વધારે.
जर्मेनियम एंड ग्रेटिन यूज करिए आगे जुए तो सेमीकंडक्टर मटेरियल तरीके आ त्रण मटेरियल नाम आप सकिए ग्रेटिन जर्मेनियम सिलिकॉन ऑल दे बिलोंग्स टू ग्रुप फोर बरो तो चौथा ग्रुप में आए जे ऑफ पीरियोडिक टेबल बरो तो पीरियोडिक टेबल ना चौथा ग्रुप में आए जे ते होते सेम क्रिस्टल स्ट्रक्चर एंड इलेक्ट्रिकल प्रॉपर्टीज एंड क्रिस्टल स्ट्रक्चर पण सेम छे इलेक्ट्रॉन नु स्ट्रक्चर ए पण सेम छे अने इलेक्ट्रिकल प्रॉपर्टी पण सेम छे એટલા માટે જે એક સરખું બિહેવિયર ધરાવે છે ઓલ્સો ધેર આર મેની સેમિકન્ડક્ટિંગ કમ્પાઉન્ડ્સ સચ એસ પીબીએસી ઝેડએનએસ ગેલિયમ આર્સેનાઇડ જીએસ સીડીએસી ગેલિયમ સોરી કેડમિયમ સેલેનાઇડ સેલેનિયમ સીડી કેડમિયમ ટેલિરિયમ એન્ડ ટર્નરી એલોયસ અને ઘણા બધા એલોયસ પણ છે કે જે સેમિકન્ડક્ટિંગ કમ્પાઉન્ડ છે જે સેમિકન્ડક્ટર ટાઈપ મટીરિયલ ટાઈપ બિહેવિયર ધરાવે છે તો એ પીબીએસી બરાબર લેડ સિલેનિયમ પીબી એટલે લેડ એસી એટલે સિલેનિયમ ઝેડએનએસ એટલે ઝિંક સલ્ફાઇડ ગેલિયમ આર્સેનાઇડ જીએસ ગેલિયમ આર્સેનાઇડ સીડી એસી કેડમિયમ સિલેનિયમ સીડી ટી કેડમિયમ ટેલ્યુરિયમ અને ટર્નરી અલોયસ તો બધા જ સેમિકન્ડક્ટિંગ પ્રોપર્ટીઝ ધરાવે છે જે સેમિકન્ડક્ટિંગ કમ્પાઉન્ડ કહી શકીએ છીએ ઓકે અહીં સુધી રાખીએ કાલે આપણે જોઈશું એનર્જી બેન્ડ ઇન ક્રિસ્ટલ એક વસ્તુ ખાસ જોઈ લ્યો કે પીટીસી એન્ડ એનટીસી બે ટોપિક બે પોઈન્ટ છે જેમ આપણે એનટીસી વાત કરી હતી તો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટની તો એ જ રીતે પીટીસી પણ હોય છે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તો પીટીસી તરીકે આપણે કેને વ્યાખ્યાયિત કરી શકીએ તો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે મતલબ કે જે તાપમાનના વધવા સાથે એની અવરોધકતા વધે તો એને પીટીસી કહેવાય જેમ કે કન્ડક્ટર છે તો કન્ડક્ટર માટે શું હશે આપણે આગળ પણ વાત કરી કે કન્ડક્ટરમાં તાપમાન વધશે એમ એની તાપમાનનો વધારા સાથે એની રેઝિસ્ટિવિટી વધે છે તો એ પીટીસી છે જ્યારે એનટીસી તો સેમિકન્ડક્ટર મટીરિયલ છે એનટીસી ટાઈપ હોય છે જ્યારે કન્ડક્ટર હશે એ પીટીસી ટાઈપ હશે પરંતુ એ ખાસ પીટીસી અને એનટીસી તમારે છે નહીં સિલેબસમાં બંને ડિફરન્સ પણ આગળ જતાં કામમાં આવશે એટલે આ બંને ખાસ ડિફરન્સ યાદ રાખશો સમજો બરાબર તો એનટીસી એન્ડ પીટીસી ઓકે એ સુધી રાખીએ થેન્ક યુ